हेलो भार्गव, स्वागत छे तमारो આપડા વિડિયો સિરીઝ કોઓર્ડિનેશન સવર્ગ સંયોજન. સવર્ગ સંયોજનમાં આપણે છેલ્લા વિડિયોની અંદર સંઘટકતાની ચર્ચા કરતા હતા, એમાં ભૌમિતિક સંઘટકતા એના વિશે ડિસ્કસ ચાર સવર્ગાંકવાળા સંકીર્ણ એમઆઈ પાસા સંકલ્ય ચોરસ હોય તો જ ભૌમિતિક સંઘટકતા જોવા મળતી હતી, સમચતુષ્ફલકીયમાં ન જોવા મળે. અને છ સવર્ગાંકવાળા સંકીર્ણ એમાં પણ ભૌમિતિક સંઘટક સિસ્ટ્રાન્સ અને ફેશિયલ મેરિડિયનલ જોવા મળે. આનું ડિસ્કશન આપણે કરેલું હતું. આની પહેલા આ વિડીયોની અંદર આપણે પ્રકાશ સંઘટકતાની ચર્ચા કરવાના છીએ. સંકીર્ણોમાં પ્રકાશ સંઘટકતા ઓપ્ટિકલ આઇસોમરિઝમ ઇન કોઓર્ડિનેશન. સારું, તો નોટ પેન અને ટેક્સ્ટબુક પણ તમારી સાથે રાખો, શીખવાનું. સંકીર્ણમાં પ્રકાશ સંઘટક તો પ્રકાશ સંઘટકો એટલે એવા સંઘટકો કે જે વસ્તુ અને પ્રતિબિંબની જેમ વર્તે અને તેમને એકબીજા પર અધ્યારોપિત ન કરી શકાતા હોય. એ વસ્તુ અને પ્રતિબિંબની જેમ તો હોવા જ જોઈએ, પણ એકબીજા ઉપર પાછા અધ્યારોપિત ન થઈ શકતા હોવા જોઈએ. હેલો આલ્કેન ને હેલો એડિન વખતે કાર્બનિકમાં પણ આપણે પ્રકાશ સંઘટકતા શીખ્યા. તો બે સંકીર્ણ, સંકીર્ણનું સૂત્ર અને એનું પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતા ન આવે, ઇફ દે આર નોન સુપર ઇમ્પોઝેબલ મિરર ઇમેજીસ ધેન ધેર કેન બી ઓપ્ટિકલ આઇસોમરિઝમ. અને બીજું એ પણ કહી શકાય કે આવા સંકીર્ણમાં POS પૂર્ણાંક પ્લેન ઓફ સિમેટ્રી ન હોવું જોઈએ. જો પ્લેન ઓફ સિમેટ્રી હોય તો પછી એમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળશે નહીં. અને આવા સંકીર્ણોના આ ગુણધર્મને કિરાલિટી, સંકીર્ણનો આ ગુણધર્મ એને કિરાલિટી તરીકે, કાર્બનમાં પણ એવું જ હતું, કિરાલિટી એટલે અસમમિતતા. આણ્વીય અસમમિતતા હોય તો જ એમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે. અને આપણે જાણીએ છીએ કે જો કોઈ સંઘટક પ્રકાશનું દક્ષિણ દિશામાં એટલે કે જમણી બાજુ પરિભ્રમણ કરે તો તે સ્મોલ ડી ડેક્સ્ટ્રો સંઘટક કહેવાય. સ્મોલ ડી બતાવવાનું, કેપિટલ ડી નહીં. કેપિટલ ડી કેપિટલ એ આખી જુદી વાત છે, થિયોરેટિકલ છે, પણ આ તો પોલરીમીટર નામના સાધનની મદદથી પ્રયોગ કરીને નક્કી થાય સ્મોલ ડી. અને જો કોઈ સંઘટક પ્રકાશનું વામ એટલે કે ડાબી બાજુએ પરિભ્રમણ કરાવતો હોય તો એને એલ સંઘટક કહેવાય. પ્રકાશને જમણી બાજુ ફેરવે તો દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો રોટેટરી સ્મોલ બી એનો સિમ્બોલ બને, ડાબી બાજુ ફેરવે તો લીવો રોટેટરી સ્મોલ એલ એનો સિમ્બોલ. અને ડેક્સ્ટ્રો અને લીવો બે એકબીજાના કેવા હોય, એકબીજાના પ્રતિબિંબી સંઘટક, એકબીજાના પ્રતિબિંબી પણ અધ્યારોપિત ન થઈ શકતા. બીજી મહત્વની મોટા ભાગે છ સવર્ગા ધરાવતા સંકીર્ણોમાં તથા કિલેટિંગ લિગેન્ડ ધરાવતા સંકીર્ણોમાં જ પ્રકાશ સંઘટકતા જોવા મળે. મહત્વનો મુદ્દો છે, આ મુદ્દાને બરાબર ધ્યાનથી સમજી લો. છ સવર્ગાંક હોય એટલે પ્રકાશ સંઘટકતા જોવા મળશે એવી કોઈ ગેરંટી નથી. કન્ડિશન છે એમાં પણ, જે તમે એક લખી હજી એક કન્ડિશન લખવાની થશે. છ સવર્ગાંક ધરાવતા સંકીર્ણોમાં અને વળી પાછું કિલેટિંગ લિગેન્ડ હોય એટલે એકાદો દ્વિદંતીય ત્રિદંતીય એવા લિગેન્ડ જોડાયેલા હોય તો જ પ્રકાશ ક્રિયાશીલતા હોવાની શક્યતા છે, હોય જ એવી ગેરંટી નથી.
શું કામ આપણે ધીમે ધીમે ખબર પડશે. આનો અર્થ એવો થયો કે એક પણ કિલેટિંગ લિગેન્ડ ન હોય, બધા એક દંતીય લિગેન્ડ જ જોડાયેલા હોય, અને સવર્ગાંક ભલે ને છ હોય એમાં પ્રકાશ સંઘટકતા જોવા નહીં મળે. આ બહુ મહત્વની વાત છે. અને બીજી મહત્વની વાત, આવું સંયોજન જો ટ્રાન્સ, આવું એટલે કેવું, કિલેટિંગ લિગેન્ડ ધરાવતું સંયોજન જો ટ્રાન્સ બંધારણ ધરાવે તો તેમાં પ્રકાશ સંઘટકતા બનતી નથી. જો એ ટ્રાન્સ હોય તો ના બને. આનો અર્થ એવો થયો કે છ સવર્ગાંક હોય, કિલેટિંગ લિગેન્ડ હોય, અને જો એમાં સિસ ટ્રાન્સ ની પોસિબિલિટી બનતી હોય તો એ સિસ હોવું જોઈએ. ટ્રાન્સ હશે તો પ્રકાશ ક્રિયાશીલતા નહીં દર્શાવે. બાળકો આ બે મુદ્દાઓ તમારા માટે બહુ જ અગત્યના છે એમસીક્યુ ની બાબત, કારણ કે ત્યાં એવા ક્વેશ્ચન પૂછાશે નીચેના માંથી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે અથવા નહીં દર્શાવે. જો એવો ક્વેશ્ચન હોય તો આપણે બધા એસ્પેક્ટ જોવા પડશે. છ સવર્ગાંક વાળું હોવું જોઈએ, કિલેટિંગ લિગેન્ડ હાજર હોવો જોઈએ, એનું સૂત્ર જોઈને નક્કી કરવાનું કે શું આમાં સિસ ટ્રાન્સ બને એમ છે. જો સિસ હોય તો પોસિબિલિટી ખરી, ટ્રાન્સ હોય તો એમાં પ્રકાશ ક્રિયાશીલતા નહીં જોવા મળે. હમણાં આપણે એક ઉદાહરણ લઈએ એટલે આપણે ખ્યાલ આવે. તો વિડીયો પોઝ કરી એટલે આટલા મુદ્દાઓ લખી લ્યો, પછી આપણે ઉદાહરણ. ચાલો હવે આને જવા દઈએ છીએ અને પ્રકાશ ક્રિયાશીલતાના ઉદાહરણ લઈએ. કિલેટિંગ લિગેન્ડ હાજર હોવો જ જોઈએ એ પહેલી આવશ્યક શરત છે પ્રકાશ ક્રિયાશીલતા માટે સવર્ગ સંયોજન. કિલેટિંગ લિગેન્ડ વિનાનું સવર્ગ સંયોજન ક્યારેય પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકે. ઉદાહરણમાં લઈએ, પહેલું ઉદાહરણ આવું લઈએ આપણે, CO(PN3+3). તો કોબાલ્ટ છે, સવર્ગાંક છ છે, અહીં ભલે તગડો લખ્યો પણ આ દ્વિદંતીય લિગેન્ડ EN આવા ત્રણ જોડાયેલા છે એટલે ટોટલ સવર્ગાંક છ થઈ ગયો. તો પહેલી કન્ડિશન ફૂલફિલ થાય છે, સવર્ગાંક છ. બીજું, EN દ્વિદંતીય લિગેન્ડ છે એટલે કે કિલેટિંગ લિગેન્ડ છે, એ શરતનું પણ પાલન થાય છે, અને આમાં કઈ સિસ ટ્રાન્સ ની તો પોસિબિલિટી જ નથી કારણ કે બધા લિગેન્ડ એક સરખા જ છે. ચાલો હવે એનું સ્ટ્રક્ચર દોરીએ એટલે બરાબર ખ્યાલ આવે. CO+3 છે, પેલા તો છ લીટી આમ દોરી જ લેવાની, ચાર ક્રોસ માં એક ઉપર એક નીચે, આ નક્કી બધા તીર પેલા દોરી જ લેવાના છે. અને હવે તમારે EN બતાવ, તો EN કઈ રીતના બતાવવું, તો નક્કી ગમે નહીં તમે કોઈ પણ જગ્યાએથી EN લખવાનું શરૂ કરી એ દ્વિદંતીય લિગેન્ડ છે. ખરેખર NH2 NH2 CH2 CH2 નામ જોડી દઈએ એવું લખો તો ચાલે, પણ એક ટૂંકી રીત છે આમ EN લખવાનું અને પછી આમ જોડી બે તો સંયોજક કરો કઈ એવું જરૂરી નથી કે અહીંયા જોડો. તમને ઈચ્છા થાય તો તમે અહીંયા EN જોડો તોય ચાલશે, બે બીજો EN અહીંયા જોડી દો, ત્રીજો EN અહીંયા જોડી દો. એક સ્ટ્રક્ચર તો થયું આપણું CO EN3+3. હવે એનું પ્રતિબિંબ દોરો, દોરીએ તો વચ્ચે હરીશો મૂકી દઈએ. અને એનું પ્રતિબિંબ દોરીએ ફરી પાછું CO+3 સોલિડ કરી નાખવાનું. પ્રતિબિંબમાં નિયમ છે, આરીસો છે એની આ બાજુ જે નજીક હોય અહીંયા નજીક જ આવે એટલે EN અહીંયા છે તો અહીંયા EN લખવાનું. ભાઈ સમતલ અરીસાના પ્રયોગોમાં તમને આ અરીસાની બાજુમાં જે વસ્તુ હોય પ્રતિબિંબમાં એ નજીક જ હોય એટલે આનું પ્રતિબિંબ આ છે, આનું પ્રતિબિંબ અહીંયા મળશે અને ઓલાનું પ્રતિબિંબ આ થઈ ગયું સ્ટ્રક્ચર. અને આ તો બધા ભાઈ આનું પ્રતિબિંબ નથી કરવાનું, વળી ક્યાં ક્યાં ન લખતા આપની સમજ માટે ચાર પ્રતિબિંબ તો આકૃતિ બતાવો. બીજી એક વાત બાળકો ખાસ મગજમાં રાખો, એ કોમ્પ્લિકેટેડ નથી બનાવવું પણ તોય તમને ઇન્ડિકેટ કરી દઉં જેમ બોર્ડ ઉપર દોર્યું એમ છે નહીં એ બાજુ મનમાં રાખજો.
બધા એ ત્રણે ત્રણ ઈ એના પોર્ટના સમતલમાં નથી ભાઈ, થ્રી ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે. એમ સમજાવું તમને, એકાદી ચોપડી લઈ કે ફાટું લઈ સમજાવું. અહીંયા વચ્ચે કોપર છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, આમ લિગેન્સ. વિચાર તો કરો કે એક ઈએન અહીંયા હોય તો એનો આ એક નાઇટ્રોજન અહીંયા, એક નાઇટ્રોજન અહીંયા, એટલે એક ઈએન આમ બનશે. પછી હવે જો તમે બીજો ઈએન અહીંયા રાખી દો તો પછી ત્રીજો ઈએન ઉપર નીચે એમ બંધ ના બનાવી શકે. આ 180 ડિગ્રી નો ખૂણો થાય તો એવા બંધો શક્ય ના બને, બાજુ બાજુમાં જ હોવા જોઈએ. ફરજિયાતપણે તમારો એક ઈએન અહીંયા છે કે જેનો એક નાઇટ્રોજન ઉપરથી બંધ બનાવે છે, બીજો નાઇટ્રોજન અહીંથી બંધ બનાવે છે. ખ્યાલ આવે છે? એક આયન બીજો આયન ત્રીજો ઉપર નીચે એમ નથી. ત્રિ પરિમાણીય આકૃતિ છે. આપણે જે કે નીટ ને લગતા ક્વેશ્ચન ને ડિસ્કસ કરશું ત્યારે ટાઈપના ઉદાહરણ લેશું, તમને આગળ ઉપર સમજાવીશ. અત્યાર પૂરતું આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ. એકબીજાના પ્રતિબિંબ છે, મનમાં એવું રાખો કે આ આકૃતિ 3D છે, 2D નથી. તમે ગમે ત્યાં જોડી શકશો, પણ મનમાં વિચારવાનું છે કે આ એક જ સમતલમાં એક ઈએન ને બીજું ઈએન ને ત્રીજું ઈએન આ ઉપર નીચે એમ ના ગોઠવાઈ શકે. સારું, તેની પાછળના રીઝન ની બધું ડિસ્કશન કરશું. અત્યારે પેલા એક ઉદાહરણ લખ્યું, વસ્તુ પ્રતિબિંબ. માનો કે આ ડેક્સ્ટ્રો હોય તો નક્કી આ લીવો, આ ડેક્સ્ટ્રો હશે કે લીવો કેમ નક્કી થાય? પોલરીમીટર નામના ઉપકરણ, પોલરીમીટર માને ગલિયતામાં ભરવાનું, પ્રકાશ પસાર કરવાનો, કઈ પરિભ્રમણ કરે છે એના આધારે નક્કી થશે ડેક્સ્ટ્રો લીવો. ઓકે, કે આ ડેક્સ્ટ્રો છે તો આપણને ખબર પડે, કા પછી પ્રયોગ પછી ખબર પડે, જેનું સ્ટ્રક્ચર આવે તો આપણે કહી શકીએ નહીં. સારું, આ બે પણ દોરી લો. પાછો હજી એક ઉદાહરણ લઈએ, ચોપડીમાં જ આપેલું છે એવું લેશો. ચાલો એક્ઝામ્પલ નંબર 2, પ્રકાશ ક્રિયાશીલતા. શરતોને યાદ કરજો, ફિલેટિંગ લિગેન્ડ હોવો જોઈએ, વસ્તુ પ્રતિબિંબની જેમ વર્તતા હોવા જોઈએ, પ્રતિબિંબ પાછું વસ્તુ પર અધ્યારોપિત ન થવું જોઈએ, અને બંધારણ ટ્રાન્સ તો ન જ હોવું જોઈએ સીસર. હવે એવું એક ઉદાહરણ લઈએ, ચોપડીમાં આપેલું છે લઈએ છીએ. પ્લેટિનમ છે, એના ભેગા બે Cl2 છે, બે En છે, આનો +2 એટલે +4 વિપર વાળું પ્લેટિનમ જોઈએ, કારણ કે +4 એમાં હશે, આ -1 વાળા બે હાજર હોવા છે, અહીંયા +5. હવે હું પૂછું કે અહીં પ્લેટિનમ નો વર્ગા કેટલો? જવાબ થશે 6. તમે ઓકે, En દ્વિદંતીય એવા બે, દ્વિદંતીય વાળા બે એટલે 4 કોઈ થઈ ગયા, અને વળી સાથે એક દંતીય બે, 6. સવર્ગાંક 6 છે. હવે પ્રકાશ સંઘટકતા માટેની આવશ્યક પહેલી શરત નું પાલન. બીજું, આમાં કોઈ પ્લેટિંગ લિગેન્ડ છે? જવાબ છે હા, Pn પ્લેટિંગ લિગેન્ડ છે. હવે એનું સ્ટ્રક્ચર તો હું લખું છું, પ્લેટિનમ +4, હવા લીટા તો પેલા કરી જ નાખવાના, અને હવે જોડવાનું. આપણી પાસે બે ઈએન છે, બે સીએલ છે, ગમે નહીં પેલા બે સીએલ જોડી. હવે જો આ છે ને, આ પાછું આ ટાઈપ નું સૂત્ર હોય અને તમે A2B2 કહી શકો, અથવા તો A2B4 કહી શકો, તો સિસ્ટ્રાન સંઘટક. તો હું એક મિનિટ માટે હું અત્યારે પેલા અહીંયા ટ્રાન્સ દોરું છું, બધું ધ્યાન ટ્રાન્સ દોરવું હોય તો આ બે ને ધ્યાનમાં લ્યું, બે હરખે હરખા સામસામ આવી જાય તો ટ્રાન્સ, એટલે કે અહીંયા ક્લોરિન ને કઈ બે ક્લોરિન દોરતી, એક ઈએન અહીંયા, એક ઈએન આ જે આખું ભાઈ. અત્યારે કેવું છે? ટ્રાન્સ બંધારણ છે. હવે પ્રકાશ ક્રિયાશીલ હશે કે નહીં એ ચેક કરવું હોય તો શું કરવાનું? અરીસો મૂકવાનું, પ્રતિબિંબ દોરવાનું. અને પછી આનું પ્રતિબિંબ દોરો, નજીક હોય નજીક દોરવાનું, એટલે ઈએન લખવો પડશે. દૂર હોય આ દૂર દોરવાનું, એટલે અહીંયા ઈએન લખવો પડશે. ઉપર નીચે હોય તો એમને મજા આવે, સીએલ સીએલ આ જીવાનું વાત તો હરખત છે, મેં એથી ઉપાડી. આના ઉપર તમે અધ્યારોપિત કરી શકો. આનો અર્થ એવો થયો કે આ ટ્રાન્સ પ્રકારનું હોય એનું વસ્તુ ને પ્રતિબિંબ તો હરખા આવે, અધ્યારોપિત થઈ જાય એવા આવે છે.
અને જો એવું થતું હોય તો આમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા ના મળે. એટલે અહીં લખું છું કે જો આ ટ્રાન્સ હોય તો પ્રકાશ ક્રિયાશીલતા મળતી નથી. શું કામે? તો કે એના વસ્તુને પ્રતિબિંબ એકબીજા ઉપર પૂરેપૂરા અધ્યારોપિત થઈ શકે છે. એટલા માટે આપણે ઓલો મુદ્દો લાલ કલરે લખ્યો હતો કે બંધારણ ટ્રાન્સ ન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સિસ હોવું જોઈએ. તો હવે હું સિસ દોરું અને પછી એનું પ્રતિબિંબ બનાવી વિડીયો પોઝ કરી. ચાલો હવે આનું નાનું બંધારણ છે, ટ્રાન્સ બનાવી. પાંચ બંધારણ બનાવવા માટે બધા પ્લેટિનમ પ્લસ ફોર ની આજુબાજુ છ તીર તો ભરી જ નાખવાના છે અને સીસ બનાવવાનું. ફ્રાન્સ બનાવ્યું હતું, હવે આપણે સીસ બનાવ્યું. બે ક્લોરીન બાજુ બાજુ ગમે ની ઈચ્છા થાય ત્યાં બે જગ્યાએ બે ક્લોરીન, ગમે એ બે જગ્યાએ એક દંતી હશે, ગમે ની ચાલશે. ઈચ્છા કરો કે આપણે અહીં કઈ મળ્યું એક ઉપર છે ને એક ચોરસ ના એક પણ ઉપર છે. હવે જવાનું એક ઈએન અહીંયા મૂકીએ, જે વૈધા છે ને જોડવાનું થશે. હવે બીજો એક ઠીક, હવે અહીંયા વિશો તો આ સીસ છે એ સરખા બાજુ બાજુ એટલે સીસ. હવે અહીંયા વિશું અને એનું પ્રતિબિંબ બનાવીએ. નજીક હોય નજીક, ઉપર હોય તો ઉપર જ અને નીચે હોય નીચે. એટલે અહીંયા આ પ્રતિબિંબને તમે આના ઉપર ન બંધ બેસતું રાખી શકો તો અધ્યારોપિત થઈ શકે એમ છે જ નહીં. આનો અર્થ એવો થયો કે આ બંધારણ સીસ હોવાથી પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. સીસ છે એટલે પ્રકાશ ક્રિયાશીલ દર્શાવશે. હવે ધ્યાન દેજો, બહુ મહત્વની વાત બોલું છું. તમને એવું પૂછવામાં આવે કામ કરો, પેલા લખી લો પછી ચાલો. હવે આપણને એવું પૂછવામાં આવે કે પીટી સીએલ ટુ પીએન ટ્વાઇસ પ્લસ ટુ ના કુલ કેટલા વિન્યાસ સંઘટકો? તો તમારે બે ગણવા, ભૌમિતિક ગણવાના ગમે ત્યારે વિન્યાસ સંગઠક પૂછે કે પેલા ભૌમિતિક સંગઠકો બને છે કે નહીં ગણવાના સીસ ટ્રાન્સ કે ફેસિયલ ને રેડિયો. તો આમાં એવા તો ભાઈ બને જ છે સીસ અને ટ્રાન્સ. હમણાં ટ્રાન્સ લખ્યું હતું, નહીં સીસ લખ્યું એ તો ભાઈ ના જ. એટલે બે ઈ. બીજું ટ્રાન્સ જે છે એમાં કઈ ક્રિયાશીલતા નથી, પણ સીસ ના તો પાછા પ્રકાશ સંગઠક એ બે ભાઈના જ ને. એટલે ટોટલ જવાબ આવશે ચાર, બે ભૌમિતિક સંગઠક સીસ ટ્રાન્સ અને બે પ્રકાશ સંગઠક ડેક્સ્ટ્રો અને લેવો. અને કેમાં? સિસમાં છે, ટ્રાન્સમાં ડેક્સ્ટ્રો લેવો પ્રકારનું સંગઠક થતું નહીં. આ ટાઈપના પણ ક્વેશ્ચન હોય છે. ઠીક, કેટલીક વધારાની વાત કરવી છે પણ એ વાત આપણે આવતા વિડીયો કરશું. રહ્યો વિડીયો વધારે લાંબો થઈ ગયો તો આપણો ઈરાદો છે 15-20 મિનિટ, બહુ તો 22-23 મિનિટમાં વિડીયો આપણો કમ્પ્લીટ કરવો છે કે જેથી વિડીયો નાનો બને, બાળકો એ વિડીયો આખો થોડાક સમયમાં જોઈ શકે, રિવાઇઝ કરી શકે અને ડેટા પણ તમારો ઓછો. ક્યારેક ટોપિક મોટા હોય એટલે બધું લંબાણ થઈ જાય છે. તો કેટલીક એડિશનલ વાતો વિન્યાસ સંગઠકતા ભૌમિતિક અને પ્રકાશ વિશેની એ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. અને પછી આપણે ઓલી બંધારણીય સંગઠકતાઓ જે કઈ છે ચાર, એ બધી સંગઠકતાઓની ડિસ્કસ પછીના વિડીયોની અંદર કરશું. તો વિડીયો છેલ્લે સુધી જેને જોયો છે
ખરેખર આભાર તમે વિડીયો પૂરો જુઓ જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે પૂરો જુઓ જેથી તમને આપણો ટોપિક સમજાય અને તમારો સમય પણ વેચી લાગે અને સબસ્ક્રાઇબ કરવાનું જો બાકી હોય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો તમારા ડાઉટ એ તમે કમેન્ટમાં લખી શકો છો વોટ્સએપ નંબર પણ હવે યુટ્યુબ ઉપર અવેલેબલ છે જ તમે વોટ્સએપમાં પણ પૂછી શકો છો હું તમને વોટ્સએપ થ્રુ પણ ચોક્કસી કરવા છે એમાં નહીં એના ઉપર એક વિડીયો બનાવીને પણ તમારા ડાઉટ સોલ્વ કરીશ સારું તો આજે ભણેલું બરાબર તૈયાર રાખો નેક્સ્ટ વિડીયો પાછા મળીએ ત્યાં સુધી